नमस्कार विद्यार्थी मित्रों, जय सेसाणी महासापुर आग्रेती हाईस्कूल भुज। विद्यार्थी मित्रों, आज आप धोरण 10 अने 12 मा ए गुजराती विषय में जोड़णी ना नियम एना विषय आप अभ्यास करीशुं। तो एमा ए प्रश्न छे दीर्घ क्यारे आवे, तो दीर्घ क्यारे आवे ए प्रश्न में आप 1-4 नियम समझी गया छे। हवे पछी एनो 5मो नियम जे छे ए आपणे समझिए। तो वती अथवा मती मा ई दीर्घ आवे, नियम नंबर 5 शुं कहे छे? वती अथवा मती मा ई दीर्घ आवे। हवे एना उदाहरणो जोईए आपणे। उदाहरण छे भगवती, अहींया भगवती मा ती दीर्घય छे। तारामती, तारामती मा अहींया ती दीर्घય छे। साबरमती, अहींया दीर्घ ती જે છે એ દીર્ઘય છે। એવી જ રીતે અધોગતિ, તો અહીંયા પણ એ ટી દીર્ઘય છે। ત્યાર પછી નિયમ નંબર 6, ઈક્ષ માં ઈ દીર્ઘ આવે। ઈક્ષ માં ઈ દીર્ઘ આવે તો એવા ઉદાહરણો કયા કયા? નિરીક્ષક, તો અહીંયા રી છે એ દીર્ઘય છે। પરીક્ષક, તો અહીંયા રી છે એ દીર્ઘય છે। એવી રીતે પરીક્ષા કે પરીક્ષક, તો અહીંયા પરીક્ષામાં પણ રી છે એ દીર્ઘય આવશે। ત્યાર પછી નિયમ નંબર 7 અને પ્રશ્ન 2 એમાં જે હતો દીર્ઘ ક્યારે આવે એનો છેલ્લો નિયમ છે કે રેપ પહેલાનો અક્ષર એ દીર્ઘ આવે। રેપ પહેલાનો અક્ષર એ દીર્ઘ આવે। ઉદાહરણ તરીકે જોઈએ દીર્ઘ, તો અહીંયા આ અક્ષર ઉપર રેપ છે તો એના પહેલાનો જે અક્ષર છે એ દીર્ઘ છે। હા, ત્યાર પછી મૂર્તિ, તો અહીંયા ટી ઉપર રેપ છે એનાથી પહેલાનો જે અક્ષર છે એ દીર્ઘ કે દીર્ઘ છે, તો કે હા। ત્યાર પછી સ્ફૂર્તિમાં પી જે છે એના ઉપર રેપ છે તો એના પહેલાનો જે અક્ષર છે એ દીર્ઘ ઉ કે દીર્ઘય છે, હા। ત્યાર પછી આશીર્વાદ, તો અહીંયા પણ વા ઉપર રેપ હોવાથી એ સી જે છે દીર્ઘય છે, હા। ત્યાર પછી આપણે જોઈએ કે શીર્ષક શબ્દ છે, તો શીર્ષક શબ્દમાં રેપ પહેલાનો જે અક્ષર છે એ દીર્ઘ છે, તો કે હા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ છે કે દીર્ઘ ક્યારે આવે એના એ બીજા બધા નિયમો, મીન્સ કે નિયમ 5, 6 અને 7 નિયમો આપણે જોયા, તેના ઉદાહરણો જોયા। સૌથી પહેલા નિયમ 5, વતી અથવા મતીમાં ઈ દીર્ઘ આવે એવા ઉદાહરણો કયા કયા છે? ભગવતી, તારામતી, સાબરમતી અને અધોગતિ। ત્યાર પછી નિયમ નંબર 6 શું કહે છે? ઈક્ષમાં ઈ જે છે એ દીર્ઘ આવે, તો એવા ઉદાહરણો કયા કયા? પર નિરીક્ષક, તો અહીંયા ક્ષક ઈ દીર્ઘય છે, હા। પરીક્ષકમાં અહીંયા જોઈએ તો ઈ છે, ઈ દીર્ઘય છે, હા। ત્યાર પછી પરીક્ષા, તો અહીંયા રી છે દીર્ઘય છે, તો એમાં પણ એ રી છે દીર્ઘય છે। ત્યાર પછી નિયમ નંબર 7 અને બીજા પ્રશ્નનો છેલ્લો નિયમ કે રેપ પહેલાનો અક્ષર દીર્ઘ આવે એના ઉદાહરણો આપણે જોઈએ, તો દીર્ઘ, દીર્ઘમાં ગ ઉપર રેપ છે પહેલો જે અક્ષર છે એ દીર્ઘય છે। એવી જ રીતે મૂર્તિમાં ટી જે છે એના ઉપર રેપ છે પહેલો અક્ષર જે છે એ દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ છે। ત્યાર પછી સ્ફૂર્તિમાં ક ઉપર રેપ છે તો ઉ જે છે દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ છે, હા। ત્યાર પછી આશીર્વાદ, તો અહીંયા વ ઉપર રેપ હોવાથી એનો પહેલાનો જે અક્ષર છે એ દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ છે, તો કે હા। ત્યાર પછી શીર્ષકમાં સ ઉપર રેપ છે તો એના પહેલાનો જે અક્ષર છે એ કેવો હોવો જોઈએ? દીર્ઘ ઈ હોવો જોઈએ, દીર્ઘ ઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ જોડણીના નિયમો એ બધા જ એ નિયમો આપણે શીખી ગયા, બધા જ એ નિયમો તમે બરાબર સમજી ગયા હશો। હવે પછી આપણે એ જોડણીના નિયમોને એટલા યાદ કરવાના છે, એને એટલા તાજા કરવાના છે જેથી કરી અને ભાષા એ વિષયમાં આપણી ભૂલ ન થાય અને એટલા બધા કે જે માર્ક કપાય છે એ માર્ક ન કપાય એનું આપણે ખાસ ધ્યાન રાખીએ અને નિયમો જે છે એ બરોબર સમજી લઈએ, તો આપણે જે છે એ ભાષા વિષયમાં વધુમાં વધુ માર્ક, વધુમાં વધુ એ ગુણ આપણે લાવી શકીએ। થેન્ક યુ, આભાર।